ચોવીસ કલાક મળેલી જવાબદારી માટે સભાન રહેવું અને નાની મોટી જવાબદારીમાં એક વાત જે મેં મારા જાહેર જીવનમાં અમલમાં મૂકી છે કે મને આ પદ ઉપર મારા વાણી વ્યવહાર વર્તનથી સરવાળો જ કરવાનો અધિકાર છે, બાદબાકી કરવાનો મને કોઈ અધિકાર નથી એવું મારી વાણીથી કોઈને ખોટું લાગે અને ભાજપથી નારાજ નિરાશ થાય એને બાદબાકી કહેવાય. વર્તનથી અને વહીવટથી વ્યવહાર એવું કંઈ પણ ન થાય કે આ છે એમાં ઓછું થાય, પણ વાણી વ્યવહાર વર્તન વહીવટથી દરરોજ એમાં વધારો થવો જોઈએ, વધારો ને વધારો થવો જોઈએ. એના માટે તમારી પાસે સાધન છે. ગુજરાતનું અને કેન્દ્રનું આપણી પાસે સક્ષમ નેતૃત્વ છે. એવા સંજોગોમાં આપણી જવાબદારી પણ વધી જાય છે. 24મી ચૂંટણીનો માહોલ વાતાવરણ એકદમ ચાલુ થઈ ગયું છે. તમે છાપું વાંચો, ટીવી જોવો, આપણી જવાબદારી પણ એટલી વધી જાય છે. મિત્રો, આખો દેશ નરેન્દ્રભાઈ તરફ, નરેન્દ્રભાઈની વિરોધ, અને ત્યાં સુધી કે નરેન્દ્રભાઈનો વિરોધ કરવાવાળા લોકો વિવેક ભાન ગુમાવીને દેશનો વિરોધ કરવા લાગી ગયા છે. સામાન્ય માણસ જોવે છે કે નરેન્દ્રભાઈનું એક એક પગલું એ દેશ હિતમાં, સમાજ હિતમાં, ગરીબોના હિતમાં, ખેડૂત સંજીવી મજૂરના હિતમાં હોય છે, પણ એ પગલાનું સમર્થન કરવાને બદલે નરેન્દ્રભાઈનો વિરોધ કરવો છે એટલા માટે પેલી યોજનાનો વિરોધ કરે છે. હમણાં મહિલા બિલ પસાર થયું. મિત્રો, એ તો એમને કમ્પલ્શન હતું, કમ્પલ્શન કરવું જ પડે એવું હતું, સમર્થન. સોનિયાબેને પછી એવું સ્ટેટમેન્ટ આપ્યું લોકસભામાં કે આ તો મારા પતિનું સ્વપ્ન હતું. બેન, તમારા પતિનું સ્વપ્ન હતું તો તમારી સરકાર હતી, નરસિંહ રાવ હતા, એ સ્વપ્ન તમે કેમ પૂરું ના કર્યું? 10 વર્ષ મનમોહન સિંહ હતા, સરકાર તમે ચલાવતા હતા, તો એ વખતે તમારું સ્વપ્ન, તમારા પતિનું સ્વપ્ન પૂરું કેમ ના કર્યું? નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનો કે તમારા પતિનું સ્વપ્ન એમણે પૂરું કર્યું. જેને કંઈ કાયદાકીય પ્રોસિઝરની ખબર નથી એવા લોકો અને 24થી અમલ કરો, કદાચ આજુબાજુના કોંગ્રેસના મિત્રો પણ તમને કહે સારું કર્યું, પણ અમલ કરો ને 24માંથી. 24થી અમલ ન થાય, વસ્તી ગણતરી કરવી પડે. વસ્તી ગણતરી કર્યા પછીથી ચૂંટણી પંચના નિયમો અનુસાર હવે તો આપણને તાલુકા જિલ્લા પંચાયતમાં ખબર પડી ગઈ છે, એબીસીડી પ્રમાણે સામાન્ય, અનામત, આ બધું જ નિયમાનુસાર. પણ બેઝિકલી જ્યાં સુધી વસ્તી ગણતરી ના થાય ત્યાં સુધી કોઈ પણ નવું સીમાંકન થાય જ નહીં. એટલે 26માં નવું સીમાંકન થાય પછી જ એનો અમલ થશે. 27માં શક્ય છે કે ગુજરાત વિધાનસભામાં થાય. નરેન્દ્રભાઈએ, ભૂપેન્દ્રભાઈએ આપણને પબ્લિકમાં જવા માટેના કેટલા બધા વિકાસના કામો આપ્યા છે.
હું હંમેશ કહેતો હોઉં છું કાર્યકર્તાઓ વચ્ચે કે એનું લિસ્ટ બનાવીએ, બધા યાદગારો તો ખિસ્સામાં રાખીએ. 10 કામ રાજ્ય સરકારના, 10 કામ કેન્દ્ર સરકારના, અને ક્યાંય પણ ગયા હોય, ઘરે બેસવા ગયા હોય, સારા નબળા પ્રસંગો હોય, આપણી પાસે હાજર હોય તો આપણે જણાવી શકીએ. વિશેષ સમય ન લેતા અને બાયપાસ કરાયા પછીનો આવડો મોટો પહેલો કાર્યક્રમ છે મારો. ડોક્ટરે પણ મને વધારે બોલવાની ના પાડી છે, પણ ડોક્ટર મને કહે તમે ના જાઓ તો સારું, પણ ડોક્ટર તમે દવા આપો છો ને તો દવાની ઉપર ટોનિક મળે તો કેવું? તો કે સારું. મેં કીધું મારો પ્રવાસ એ મારું ટોનિક છે, તમારી વચ્ચે બેસવું એ મારું ટોનિક છે, અને તમારી વચ્ચે ભાષણ કરવું એ પણ મારું ટોનિક છે. હવે તો કે જાઓ. પરિવાર, હાર્દિકભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે આટલા ટૂંકા સમયમાં ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો, અને બંને તરફ બેઠેલા સૌ પદાધિકારીઓને પણ અભિનંદન અને સફળ માટે ખૂબ શુભેચ્છાઓ. વંદે માતરમ, ભારત માતા. આભાર. વંદે બાપુ સુધીનો. ત્યારબાદ હું